વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ બોટની જે છે એની અંદર આપણે યુનિટ 2 એટલે કે આલ્ગી, જેની અંદર લીલ છે તેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લીલની અંદર પણ આજે આપણે જોઈશું સેલ સ્ટ્રક્ચર એન્ડ કમ્પોનન્ટ્સ. સેલ સ્ટ્રક્ચર એન્ડ કમ્પોનન્ટ્સ એટલે કે કોષ રચના અને તેના ઘટકો વિશે. કોષ રચના જે છે લીલની તેના વિશે અને તેની અંદર જે જે ઘટકો રહેલા છે તેની આપણે અહીંયા ચર્ચા કરીશું. જે સેલ સ્ટ્રક્ચર અને એનું કમ્પોનન્ટ્સ જે છે એટલે કે કોષ રચના અને તેના ઘટકો જે છે, જેની અંદર રિઝર્વ ફૂડ જે છે તે, પિગમેન્ટ સિસ્ટમ જે છે તે, એન્ડ રિઝર્વ ફૂડ જે છે તેના વિશે અહીંયા જાણીશું. એટલે કે રિઝર્વ ફૂડ એટલે કે સંગ્રહિત ખોરાક, પિગમેન્ટ સિસ્ટમ એટલે કે રંજક દ્રવ્ય તંત્ર વિશે જાણીશું. હવે જાણીએ આપણે કોષ રચના જે છે તેની અંદર. કોષ રચના એટલે કે સેલ સ્ટ્રક્ચર જે છે તેમાં આપણે બે મુદ્દા વિશે જાણીશું. એક છે પ્રોકેરિયોટિક અને બીજું છે યુકેરિયોટિક. પ્રોકેરિયોટિક અને બીજું યુકેરિયોટિક. ત્યારબાદ આપણે જાણીશું કોષ દિવાલ જે છે એટલે કે સેલ વોલ વિશે. અને સેલ વોલ જાણ્યા બાદ એટલે કે સેલ વોલ એટલે કોષ દિવાલ જે છે એટલે કે લીલી એક અલગ અલગ પ્રકારના કોષોનું બનેલી છે અસલી. અને લીલની જે કોષ દિવાલ જે છે, આજુબાજુની દિવાલ જે છે એને સેલ વોલ તરીકે ઓળખી શકાય અને એ સેમી બનેલી છે તેના વિશે જાણીશું. જે કોષ છે તેની અંદર કયા કયા પ્રકારના રંજક દ્રવ્યો આવેલા છે એટલે પિગમેન્ટ સિસ્ટમ જે છે તેના વિશેની ચર્ચા કરીશું. અને ત્યારબાદ લીલ જે છે જે સંચિત ખોરાક એટલે કે જે ખોરાક છે એનો સંગ્રહ કઈ રીતે કરે છે એટલે કે રિઝર્વ ફૂડ જે છે તે કઈ રીતે કરે છે તેના વિશે જાણીશું. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ સેલ સ્ટ્રક્ચર એટલે કે કોષ રચના. સેલ સ્ટ્રક્ચર એટલે કે કોષ રચના. અહીંયા આગળ આપણે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક એમ બે પ્રકારે કોષ રચના જે છે જે અલગ અલગ પ્રકારની જોઈ શકાય છે, જેમાં સૌ પ્રથમ આપણે જાણીએ પ્રોકેરિયોટિક વિશે. પ્રોકેરિયોટિક જે છે તેની અંદર સિયાનોફાયસી વર્ગની જે નીલહરિત લીલ છે જે પ્રોકેરિયોટિક પ્રકારની કોષ રચના ધરાવે છે. સિયાનોફાયસી વર્ગની જે નીલહરિત લીલ જે છે જે શું કરે છે, પ્રોકેરિયોટિક પ્રકારની કોષ રચના ધરાવતી જોવા મળે છે. અને જેની કોષ દિવાલ જે છે એ મ્યુકોપેપ્ટાઇડ જે છે તેની બનેલી હોય છે. સૌ પ્રથમ પ્રોકેરિયોટિક જે રચના છે જે સિયાનોફાયસી વર્ગની જે નીલહરિત લીલ છે તેની અંદર જોવા મળે છે. અને એ જે કોષ દિવાલ છે જે શેની બનેલી છે, તો કે મ્યુકોપેપ્ટાઇડની બનેલી જોઈ શકાય છે. તેની અંદર જે તેનું કોષ કેન્દ્ર જે છે અહીંયા આગળ સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળતું નથી, એટલે કે સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે. ત્યારબાદ આનુવંશિક દ્રવ્ય તરીકે આપણને બધાને ખબર છે કે આનુવંશિકતાઓ માટે શું જવાબદાર છે, તો પેઢી દર પેઢી જે લક્ષણો ઉતરી આવે છે જેને માટે ડીએનએ જવાબદાર છે, તો આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ કોષ કેન્દ્રીય કાય પ્રતિનિધિત્વ કરે છે. એટલે આનુવંશિકતા માટે કોણ જવાબદાર છે, તો કે ડીએનએ જે છે એમની અંદર રહેલું કોષ કેન્દ્રીય કાય જે છે તેના દ્વારા આનુવંશિકતા ઉતરી આવે છે. જે કેવી હોય છે, બધાને ખબર જ હશે કે ડીએનએ જે છે જે કેવી રચના ધરાવે છે, તો જે બેવડા કુંતલનું બનેલું અને સામાન્ય કોષના મધ્ય ભાગમાં આવેલું હોય છે. એટલે કે જે સામાન્ય કોષો જે છે તેની અંદર આવેલું જોવા મળે છે. અને એની જે રચના છે એ સ્પ્રિંગ આકાર એટલે બેવડા કુંતલમય રચના એની અંદર જોવા મળે છે. ત્યારબાદ જાણીએ રંજક દ્રવ્યો જે છે એની અંદર જે પ્રકાશ સંશ્લેષિત એટલે કે લેમિની થાઇલેકોઇડમાં આવેલો છે. જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થાય છે તો ક્યાં થાય છે, તો કે લેમેલી કે થાઇલેકોઇડ્સ જે છે, તમે આ બધું ભણી ચૂક્યા હશો, માઇટોકોન્ડ્રિયા હોય એની અંદર થાઇલેકોઇડ્સ આવેલા હોય અને એ થાઇલેકોઇડ્સની અંદર
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે અને જે ગ્રેનામાં ભિન્ન પામેલું હોતું નથી. અને એક એક થાઇલેકોઇડ્સ જે છે, અને એકની વાત કરીએ તો જે ગ્રેના છે અને ગ્રેનમ, અહીંયા આગળ ગ્રેના જે છે જેની અંદર તે ભિન્નતા પામેલું હોતું નથી. આમ આજે પ્રોકેરિયોટિક જે છે જેની અંદર હરિતકણનો શું હોય છે, અભાવ જોવા મળે છે. એટલે કે હરિતકણનો અહીંયા આગળ અભાવ હોય છે. અને કોષની અંદર કઈ કઈ અંગિકાઓ જોવા મળે છે અથવા તો કઈ અંગિકાઓ ગેરહાજર હોય છે, તો કોષની અંદર કણાભસૂત્ર, ગોલગીકાય, અંતઃરસજાળ વગેરે પટલમય અંગિકાઓ કેવી હોય છે, ગેરહાજર હોય છે. અહીંયા આગળ આજે કોષ રચના છે તેની અંદર કણાભસૂત્ર, ગોલગીકાય, અંતઃરસજાળ વગેરે જેવી જે પટલમય રચનાઓ છે અથવા તો પટલમય અંગિકાઓ જે છે તેની ગેરહાજરી જોવા મળે છે. હવે એ જ રીતે આપણે જાણીએ યુકેરિયોટિક વિશે. યુકેરિયોટિક જે છે તે કોષ કેવો હોય છે, તો યુકેરિયોટિક જે કોષ છે જેની અંદર નીલહરિત લીલ સિવાયની બધી જ લીલના કોષો કેવા હોય છે, યુકેરિયોટિક પ્રકારના હોય છે. એટલે કે જે નીલહરિત લીલ છે તેની સિવાયની બધી જ લીલો કેવી છે, યુકેરિયોટિક પ્રકારની જોવા મળે છે. તે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના કોષોને મળતા આવે છે. આજે યુકેરિયોટિક જે કોષો છે જે કેવા છે, સુવિકસિત છે, એટલે તેમનો વિકાસ થઈ ચૂકેલો છે અને વિકાસ થઈ ચૂકેલો છે જેને કારણે તે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે તેમને જેવા જોવા મળે છે. અને બીજું કે સુવિકસિત છે જેને કારણે શું છે, એની અંદર કોષ કેન્દ્ર પણ જોવા મળે છે. એટલે કે એની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય છે. જે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો ધરાવે છે. જે કોષ કેન્દ્ર પટલ જે છે, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો ધરાવે છે. એટલે કે એની અંદર રહેલું જે કોષ કેન્દ્ર જે છે જે સુવિકસિત છે, અને સુવિકસિત હોવાના કારણે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો એ ધરાવે છે. કોષરસમાં વિવિધ આકારના હરિતકણ, કણાભસૂત્ર, ગોલગીકાય અને અંતઃરસ ઝાડ જેવી અંગિકાઓની હાજરી પણ જોવા મળે છે. પ્રોકેરિયોટિક જે હતા તેની અંદર એ જોવા નહોતું મળતું, જ્યારે યુકેરિયોટિકની અંદર આ વસ્તુ જોઈ શકાય છે. એટલે કે આની અંદર કોષરસમાં વિવિધ આકારના હરિતકણ, કણાભસૂત્ર, ગોલગીકાય અને અંતઃરસ ઝાડ જેવી જે અંગિકાઓ છે તેમની હાજરી જોવા મળે છે. આ બધાની હાજરી તો છે જ, પરંતુ સુવિકસિત છે એટલે એની અંદર કોષ વિભાજન પણ થાય છે. અને એ જે કોષ વિભાજન થાય છે જે સમસૂત્રી ભાજન પ્રકારનું જોઈ શકાય છે. સમસૂત્રી ભાજન જે છે જેની અંદર એક કોષમાંથી નવા બે કોષો ઉત્પન્ન થાય છે, અને એ બે જે કોષો નવા ઉત્પન્ન થાય છે જે શરૂઆતની અંદર રહેલો જે માતૃકોષ હતો તેના જેવી જ રંગસૂત્રોની સંખ્યા જેટલી જ જોવા મળે છે, અને તેમના લક્ષણો પણ માતૃકોષ જેવા જ હોય છે, જેને કારણે તેને સમસૂત્રી ભાજન તરીકે ઓળખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે આપણે જોઈએ કોષ દિવાલ જે છે તેના વિશે. લીલા કોષોની જે કોષ દિવાલ જે છે જે શેની બનેલી છે, સેલ્યુલોઝની બનેલી હોય છે. આપણને બધાને ખબર છે કે હવે લીલ છે અને આજુબાજુની દિવાલ છે, તો દિવાલ કોઈક સ્તરની બનેલી હશે, તો શેની બનેલી છે, સેલ્યુલોઝની બનેલી જોવા મળે છે. તેના સિવાય સિયાનોફાયસી લીલમાં હેમિસેલ્યુલોઝ અને મ્યુકોપેપ્ટાઇડ હોય છે. એટલે કે સિયાનોફાયસી જે છે જેની અંદર હેમિસેલ્યુલોઝ અને મ્યુકોપેપ્ટાઇડ આવેલા હોય છે. એટલે કે દરેક જે કોષ દિવાલ જે છે જે અલગ અલગ પ્રકારના જે પિગમેન્ટ્સ છે અથવા તો રંજક પેલા દ્રવ્યો જે છે કેમિકલ્સની બનેલી જોઈ શકાય છે. એટલે કોષ દિવાલ અલગ અલગ રાસાયણિક પદાર્થોની બનેલી હોય છે. એટલે કે અહીંયા આગળ જે લીલ છે જે મોટે ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે, સિયાનોફાયસીની જે લીલ છે જે હેમિસેલ્યુલોઝ અને મ્યુકોપેપ્ટાઇડની બનેલી છે, કેરોફાયસીમાં પેક્ટિન અને ફિયોફાયસીમાં આર્જિનિક એસિડની બનેલી હોય છે,
અહીંયા આગળ આપણે અલગ અલગ વર્ગ અને વિભાગોની વાત કરેલી છે, એટલે કે સિયાનોફાયસી જે છે જેમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને મ્યુકોપેપ્ટાઇડની બનેલી છે. કેરિયોફાયસીમાં પેક્ટિનની બનેલી છે. ફિયોફાયસીમાં આર્જિનિક એસિડની બનેલી છે. અને રોડોફાયસીમાં સેલ્યુલોઝ અને પેક્ટિન દ્રવ્ય સાથે પોલિસલ્ફેટ એસ્ટર્સ જે છે તેની બનેલી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ દરેક જે લીલના વિભાગો છે જેની અંદર અલગ અલગ પ્રકારની લીલને સમાવિષ્ટ કરવામાં આવે છે, અને એ જે લીલ છે જેની કોષ દિવાલ કેવી હશે તે વિભાગોના આધારે અહીંયા દર્શાવેલું છે કે દરેક વિભાગની અંદર અલગ અલગ પ્રકારના જે કેમિકલ્સ છે અથવા તો કમ્પોનન્ટ્સ છે તેની કોષ દિવાલ બનેલી જોવા મળે છે, જેની અંદર મોટે ભાગે તો સેલ્યુલોઝની હોય છે, પણ તે સિવાય સિયાનોફાયસીમાં હેમિસેલ્યુલોઝ એન્ડ મ્યુકોપેપ્ટાઇડ, કેરોફાયસીની અંદર પેક્ટિનની બનેલી, ફિયોફાયસીમાં આર્જિનિક એસિડની, અને રોડોફાયસીની અંદર સેલ્યુલોઝ, પેક્ટિન તેની સાથે પોલિસલ્ફેટ એસ્ટર્સ જે છે તેની બનેલી જોવા મળે છે. હવે એ જ રીતે આપણે વાત કરીએ રંજક દ્રવ્યો જે આવેલા હોય છે, એટલે કે જે પિગમેન્ટ્સ એની અંદર આવેલા છે તેના વિશે. દરેક લીલ જે છે જે અલગ અલગ રંગ ધરાવે છે. હવે એ અલગ રંગ જે છે જે શેને આધારે હોય છે, તો કે એની અંદર જે અલગ અલગ પ્રકારના પિગમેન્ટ્સ એટલે કે રંજક દ્રવ્યો જે આવેલા છે તેને આધારે તે અલગ અલગ રંગ ધરાવતા હોય છે. હવે અહીંયા આગળ આપણે જાણીશું કે કઈ વનસ્પતિ, કઈ લીલ જે છે કયા કલરની જોવા મળે છે તેના વિશે. તો કે રંજક દ્રવ્યો જે છે તેની અંદર લીલના કોષો કે સુકાય ચોક્કસ રંગ ધરાવે છે. આપણે મેં હમણાં જ વાત કરી કે દરેક લીલ જે છે ચોક્કસ કલર ધરાવતું જોવા મળે છે. કોષમાં રહેલા વિવિધ રંજક દ્રવ્યોને આભારી છે. હવે કોઈ લીલ છે એ કલર ધરાવે છે, પણ એ કલર કોને આધારે હોય છે, તો કે એની અંદર રહેલા રંજક દ્રવ્યોને આધારે. એની અંદર જે પ્રકારનું રંજક દ્રવ્ય આવેલું હશે તે પ્રકારનો એ કલર ધરાવે છે. વિવિધ રંજક દ્રવ્યો પૈકી એકાદ પ્રભાવી રંજક દ્રવ્યોને આભારી છે. હવે વનસ્પતિ લીલ જે છે જેની અંદર રંજક દ્રવ્યો ઘણા બધા હોઈ શકે, પરંતુ એની અંદર જે પ્રભાવી એટલે કે જે મુખ્ય અથવા તો જેનું પ્રમાણ વધારે હોય છે તેનો કલર જે છે સૌથી વધુ જોવા મળે છે. એટલે કે લીલ આપણને એ કલરની જ જોવા મળે છે, એટલે કે જે પ્રભાવી હશે તે જ રંજક દ્રવ્ય ત્યાં આગળ જોઈ શકાય છે. વિવિધ રંજક દ્રવ્યો પૈકી એકાદ પ્રભાવી રંજક દ્રવ્યને આધારે કોષો કે સુકાય તે રંગ ધરાવે છે. આપણે હમણાં વાત કરી કે જે રંજક દ્રવ્યો ઘણા બધા એની અંદર આવેલા હશે અને એમાં પણ જે પ્રભાવી રંજક દ્રવ્ય જે છે તેને આધારે તે અલગ રંગનું જોવા મળે છે. અહીંયા આગળ આપણે કેટલાક ઉદાહરણો દ્વારા જોઈએ કે જે ક્લોરોફિલ છે, ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય જે કયો રંગ ધરાવે છે, તો કે લીલો રંગ ધરાવે છે. ક્લોરોફિલ કયા રંગનું હોય, લીલા રંગનું. ફિયોફાયસિન છે, ફાયકોસાયનિન જે છે જે વાદળી રંગ ધરાવશે. ફ્યુકોજેન્થિન જે છે જે કથ્થાઈ રંગ ધરાવે છે. ફાયકોએરિથ્રિન જે છે જે લાલ રંગ ધરાવે છે. એટલે અહીંયા આગળ દરેક રંજક દ્રવ્ય અને રંજક દ્રવ્ય કયો કલર ધરાવે છે તે અહીંયા દર્શાવ્યું છે મેં, જેની અંદર આપણે વાત કરી કે ક્લોરોફિલ જે છે જો લીલો રંગ હોય તો ક્લોરોફિલની હાજરી દર્શાવે છે, વાદળી રંગ હોય તો ફાયકોસાયનિનની હાજરી દર્શાવે છે, કથ્થાઈ રંગ હોય તો ફ્યુકોઝેન્થિન, અને લાલ રંગ હોય તો ફાયકોએરિથ્રિન. તે સિવાય બીટા કેરોટિન અને ઝેન્થોફિલ પણ આવેલા હોય છે. એટલે કે તે સિવાયના રંજક દ્રવ્યો કયા છે, તો બીટા કેરોટિન અને ઝેન્થોફિલ જે છે તે પણ રંજક દ્રવ્યો તરીકે જોઈ શકાય છે. લીલમાં આવેલા પ્રકાશ સંશ્લેષિત રંજક દ્રવ્યોના ત્રણ પ્રકારો પડે છે. હવે આપણે વાત કરીએ કે વનસ્પતિ જે છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, પણ આપણે હમણાં વાત કરી કે એનો લીલો રંગ જે છે
જે ક્લોરોફિલના કારણે છે. અને ક્લોરોફિલનું જેટલું પ્રમાણ વધારે એટલી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ કેવી હશે, વધારે. એટલે પ્રકાશ સંશ્લેષણ જે રંજક દ્રવ્યો છે તેને આધારે તેના ત્રણ પ્રકારો પાડ્યા છે, જેમાં પહેલું છે હરિતદ્રવ્ય, કેરોટિનોઇડ્સ અને ફાઇકોઇરિન્સ. લીલમાં સામાન્ય બે પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે. લીલની અંદર કયા બે પ્રકારના રંજક દ્રવ્યો મુખ્ય જોવા મળે છે? તો એક તો રંગવિહીન શ્વેતકણ અને બીજું રંગીન રંજક કણો. એટલે રંગવિહીન જે છે એ શ્વેતકણો જોવા મળે છે અને રંગીન રંજક કણો તેની અંદર આવેલા હોય છે. લીલમાં નીલકણ જે છે જે વિવિધ આકારના જોવા મળે છે. નીલકણ વિવિધ આકાર તો ધરાવે છે, પણ કયા આકાર ધરાવે છે તેના વિશે જાણીએ તે પણ ઉદાહરણ સાથે. એટલે કે કઈ લીલની અંદર કયા પ્રકારનું નીલકણ આવેલું છે, કઈ રીતે આકારના આધારે, જેની અંદર જાણીએ. સૌ પ્રથમ ઝાલાકાર નીલકણ જે છે જે ઉડોગોનિયમ નામની લીલમાં જોવા મળે છે. ઉડોગોનિયમની અંદર કયો આકાર જોવા મળે છે નીલકણનો? તો ઉડોગોનિયમમાં ઝાલાકાર નીલકણ જોવા મળે છે. એ જ રીતે જોઈએ કુંતલાકાર જે નીલકણ છે જે સ્પાયરોગાયરામાં જોવા મળે છે. તારાકાર એટલે કે સ્ટાર શેપના જે નીલકણ છે એ જીગ્નીમાં જે છે તેની અંદર જોઈ શકાય છે. ત્યારબાદ પટ્ટાકાર જે નીલકણ છે જે એક્ટોકાર્પસમાં જોવા મળે છે. અને પ્યાલાકાર નીલકણ જે છે જે ક્લેમિડોમોનાસ જે છે તેની અંદર જોઈ શકાય છે. અને છેલ્લો એક પ્રકાર છે કે ઘોડાની નાળ આકારનું જે સી આકાર છે તે આકારનું જે નીલકણ છે જે ઇલોથ્રિકસ નામની લીલ છે તેની અંદર જોઈ શકાય છે. અહીંયા આગળ ફક્ત આપણે જોયું કે ભાઈ નીલકણ છે અલગ અલગ પ્રકારના, જે અલગ અલગ પ્રકારની લીલની અંદર જોઈ શકાય છે. એ જ વસ્તુ આપણે આકૃતિ દ્વારા જાણી લઈએ કે અહીંયા આગળ તમને ક્લેમિડોમોનાસ આપી છે. કઈ લીલ છે? ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ જે છે જે એક કોષીય લીલ છે જેની અંદર લીલા રંગનો એક કપ દેખાય છે તમને. લીલા રંગનો જે કપ આકાર જે છે જે જોઈ શકાય છે અને જેને કારણે તેને પ્યાલાકાર નીલકણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે આ બાજુ બીજી ફિગર છે એ છે ઉડોગોનિયમની. ઉડોગોનિયમની અંદર એક જે કોષ દર્શાવ્યો છે તેની અંદર ડોટ્સ છે અને એ જે ડોટ્સ છે તેને જોડતા ટપકા તમને દર્શાવેલા છે. એટલે કે સંપૂર્ણ એક જાળા જેવી રચના આપેલી છે અને જેને કારણે તેને ઝાલાકાર નીલકણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ જીગ્નીમાં જે લીલ છે તેની અંદર સ્ટાર શેપ તમે જોઈ શકો છો કે એક કોષ છે અને એ કોષની અંદર સ્ટાર આકાર જોઈ શકાય છે અને એ સ્ટાર આકાર લીલા રંગના અહીંયા દર્શાવેલા છે. એટલે કે તારાકાર નીલકણ જીગ્નીમાં નામની જે લીલ છે તેની અંદર જોવા મળે છે. એ જ રીતે બીજી આકૃતિ જે છે જે સ્પાયરોગાયરાની છે અને સ્પાયરોગાયરાની અંદર તમને આખું એક સ્પ્રિંગ હોય. સ્પાયરોગાયરામાં કેવી રચના છે? ગ્રીન કલરની સ્પ્રિંગ તમને દેખાય છે. એક ડાબી બાજુ જાય છે તો એની સામેની બાજુ જે છે જમણી બાજુ ટર્ન લેતી જોઈ શકાય છે. એટલે કે આખી સ્પ્રિંગ જેવી રચના જોવા મળે છે અને જેને કારણે તેને કુંતલાકાર નીલકણ તરીકે ઓળખી શકાય. હવે એ જ રીતે આપણે એક્ટોકાર્પસની વાત કરીએ. એક્ટોકાર્પસ જે છે જેની અંદર તમને જાંબલી રંગની ઊભી ડાર્ક પટ્ટીઓ જોવા મળે છે. આખા કોષની અંદર તમે ડાર્ક ઊભી પટ્ટીઓ જોઈ શકો છો જે બધી બાજુ લંબાયેલી છે. એટલે કે એક્ટોકાર્પસની અંદર આખા પટ્ટા આકારની લાંબા લાંબા પટ્ટા આકારના નીલકણ જોવા મળે છે. અને એ જ રીતે અહીંયા આગળ યુલોથ્રિકસ જે છે, યુલોથ્રિકસ નામની જે લીલ છે તેની અંદર ઘોડાનો સી આકાર હોય, ઘોડાની નાળ જેવો જે સી આકાર જે છે તેના જેવા નીલકણ આ કોષો જે છે તેની અંદર જોઈ શકાય છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે નીલકણના જે આકારો છે તેને આધારે અલગ અલગ લીલ
અને કયા આકારના નીલકણ જોવા મળે છે તેની ચર્ચા અહીંયા કરી. હવે આપણે જાણીએ જે પોષણ છે તેના વિશે, એટલે રંજક દ્રવ્યોની હાજરીના લીધે મોટાભાગની લીલ પોષણની દ્રષ્ટિએ કેવી છે, સ્વાવલંબી છે. એટલે કે લીલ જે છે જેની અંદર અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો આવેલા છે અને એ રંજક દ્રવ્યો જે છે જે શું કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે અને જેને કારણે તે કેવા છે, સ્વાવલંબી છે. હવે એની અંદર જે ફૂડ સ્ટોરેજ થાય છે તે કઈ રીતે થાય છે તેના વિશે જાણીએ. તો સિયાનોફાયસી વર્ગની લીલમાં સંચિત ખોરાક જે છે, એટલે ફૂડ સ્ટોરેજ જે થાય છે, એ કણિકા સ્વરૂપે થતું જોવા મળે છે. અને એના કેટલાક હવે ઉદાહરણો જોઈ લઈએ કે કઈ લીલની અંદર કયા પ્રકારનું ફૂડ સ્ટોરેજ થતું જોવા મળે છે, એટલે ખોરાકનું સંચિત જે થાય છે, ખોરાક સંચિત જે કયા સ્વરૂપે થાય છે તેના વિશે જાણીએ. તો નોનસ્ટોક લીલ જે છે તેની અંદર લીલના રંજક કણોમાં પ્રોટીન અને સ્ટાર્ચયુક્ત અંગિકાઓ જે છે જે પ્રોભુજક સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે. એટલે કે નોસ્ટોક લીલ જે છે જેની અંદર રંજક કણોમાં શું આવેલું છે, પ્રોટીન અને સ્ટાર્ચ આવેલો છે. અને પ્રોટીન અને સ્ટાર્ચ જે આવેલો છે જે શું કરે છે, તો પ્રોભુજક સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે. એ જ રીતે આપણે વાત કરીએ કેરોફાયસીની અંદર માત્ર સ્ટાર્ચ સ્વરૂપે જ ખોરાકનો સંગ્રહ થાય છે. ફિયોફાયસીમાં લેમિનારિયા મેનિટોલ અને રોડોફાયસીમાં ક્લોરિડિયન સ્ટાર્ચ આવેલો હોય છે. એટલે કે ફિયોફાયસીની અંદર મેનિટોલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે, તો રોડોફાયસીની અંદર સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થતો જોવા મળે છે. જેન્થોફાયસી જે છે જેની અંદર પ્રોભુજક સ્ટાર્ચના આવરણવિહીન લ્યુકોસિન સ્વરૂપે, એટલે કે માત્ર પ્રોટીન સ્વરૂપે જ ખોરાકનો સંગ્રહ થતો જોવા મળે છે. એટલે જેન્થોફાયસી જે છે જેની અંદર ખોરાકનો સંગ્રહ માત્ર પ્રોટીન સ્વરૂપે જ થાય છે. અને ડાયાટમ્સ લીલ જે છે જેમાં ખોરાકનો સંગ્રહ હંમેશા લિપિડ સ્વરૂપે થતો જોવા મળે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કોષ રચના છે, કોષ દિવાલ જે છે અને કયા કયા પિગમેન્ટ્સ એની અંદર આવેલા છે, ખોરાકનો સંગ્રહ કઈ રીતે થાય છે, એટલે કે રંજક દ્રવ્યો વિશે જાણ્યું, કોષ દિવાલ, રંજક દ્રવ્ય અને ત્યારબાદ સંચિત ખોરાક જે છે તેના વિશેની અહીંયા ચર્ચા કરી. આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં નવા મુદ્દા સાથે મળીએ. થેન્ક યુ.